जय हिंद। तो आ वीडियो नी अंदर आपणे विद्यार्थी मित्रों अवरोध जे भणी गया हता लास्ट वीडियो नी अंदर ए अवरोध पर असर करता परिबळों विषे आपणे वात करवानी छे। तो चालो एनी शुरुआत करिए। तो सौथी पहला अवरोध शुं छे तेना विषेनी माहिती आपणे मेळवी चूक्या छीए के कोईपण वाहक तार छे ए वाहक तारनी अंदर घणा बधा इलेक्ट्रॉन आवेला होय छे। आ जे घणा बधा इलेक्ट्रॉन छे ते पोते सतत अस्तव्यस्त गति करे छे अने ए अस्तव्यस्त गति करवाने कारणे बाहर थी आवनार जे इलेक्ट्रॉन छे ए इलेक्ट्रॉन पर कोईक अवरोधक बल लागे छे जेने आपणे अवरोध तरीके ओळखीए छीए। फॉर एक्जाम्पल आपणे तमने एक तार बतावेलो हतो के भाई आ तार छे तो ए तारना आडछेद स्वरूपे मैं तमने बताव्युं हतुं। ओके, आ रीतना एक तार छे, तारनी अंदर घणा बधा इलेक्ट्रॉन आवेला होय छे। तो आ जे घणा बधा इलेक्ट्रॉन आवेला होय ते अस्तव्यस्त गति करे छे। केवी गति करे छे? अस्तव्यस्त, एटले पोताना मध्यमान स्थाननी आसपास शुं करे छे? सतत दोलन कर्या करे छे। अने ज्यारे ए पोताना मध्यमान स्थाननी आसपास दोलन करता होय छे एने कारणे बाहरथी आवनार जे इलेक्ट्रॉन छे, एटले धारो कि मैं आने बेटरी साथे जोड़ी दीधो छे, आ તારને શેની સાથે જોડ્યો છે? બેટરી સાથે। અને જ્યારે હું બેટરી સાથે એ તારને જોડું છું તો શું થાય છે? તો કે બેટરી સાથે જોડવાને કારણે એકદમ સરળ છે, જોઈ લેજો, એકદમ એટલે એકદમ સિમ્પલ કે અહીંયા બહારથી આવનાર જે ઇલેક્ટ્રોન છે, બહારથી આવનાર જે આ ઇલેક્ટ્રોન છે તે જ્યારે અહીંયા ગતિ કરે છે તો ગતિ કરવાને કારણે એ સતત આ બધા ઇલેક્ટ્રોન સાથે શું અનુભવે છે? અથડામણ અનુભવે છે। અને એને કારણે શું થાય છે? તો કે ધારો કે આપણો આ જે એલ લંબાઈનો તાર છે અને જેનું ક્ષેત્રફળ કેટલું છે? આડછેદનું એ છે। તો એ જે क्षेत्र ए जेटलू क्षेत्रफल अने एल लंबाईना तारनी अंदर थी इलेक्ट्रॉन ने एक छेड़े थी बीजा छेड़े पहोंचवा माटेनो समय वधु लागे छे। ओके, एटले आना परथी आपणे एवुं कही शकीए कि भाई अवरोध ए लंबाई जे छे तेना समप्रमाणमां छे तेवुं आपणे कही शकीए। एनो मतलब शुं थशे कि भाई जेम जेम तमारो लंबाई जे छे ए लंबाई जेम जेम वधती जशे तेम तेम अवरोध छे ते शुं थाय छे? वधतो जाय छे। एटला माटे आपणे शुं लखी शकीए? आर चले छे एल, आने શું વંચાય? ચલે છે। શું વંચાય છે? ચલે છે। ચલે છે નો મતલબ સમપ્રમાણમાં છે। સેના પ્રમાણમાં છે? સમપ્રમાણમાં। અને આ ચિહ્ન છે તે ચલનનું ચિહ્ન છે। તમને આ આવતું નથી પરંતુ હું તમને કહી દઉં કે આ ચિહ્ન છે તે ચલનનું છે। ચલન એટલે આર જે છે તે સેના પર આધારિત છે? એલ પર। એટલે કે એલ જેમ જેમ વધતો જશે તેમ તેમ આરની વેલ્યુ પણ શું થતી જશે? વધતી જશે। ક્લિયર છે? ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ છીએ આડછેદની। તો અહીં મારો આડછેદ જે છે તે ખૂબ મોટો છે એટલા મને કોઈ વાંધો નથી આવતો, ક્લિયર? પરંતુ ધારો કે આપણે આ જ આડછેદને શું કરી દઈએ? નાનો કરી દઈએ। ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ, ધારો કે આટલો નાનો આડછેદ છે અને એટલા નાના આડછેદની અંદરથી જો હું ઇલેક્ટ્રોનને પસાર કરું છું તો શું થાય છે? તો કે આ જે દરેકે દરેક ઇલેક્ટ્રોન છે તે ખૂબ જ નજીક હશે અને નજીક રહેલા ઇલેક્ટ્રોનમાંથી આપણે જે કોઈ બહારથી ઇલેક્ટ્રોન પસાર કરવા જઈ રહ્યા છીએ તે ઇલેક્ટ્રોન ઇઝીલી પસાર થઈ શકતો નથી। તો આના પરથી આપણે એવું કહી શકીએ કે જેમ જેમ આપણું આડછેદ વધતો જાય છે તેમ તેમ અવરોધ શું થતો હશે? ઘટતો હશે। કેમ? તો કે આ જે દરેક ઇલેક્ટ્રોન છે એ દરેક ઇલેક્ટ્રોન થોડા દૂર દૂર આવેલા હશે અને દૂર દૂરની સાથે સાથે બહારથી પસાર આપણે જે પસાર કરેલો ઇલેક્ટ્રોન છે એટલે કે આપવામાં આવેલો ઇલેક્ટ્રોન છે તેને સરળતાથી થોડી જગ્યા મળશે અને ઇઝીલી એક છેડેથી બીજા છેડા સુધી એ ટ્રાન્સફર થઈ જશે। એના માટે મેં તમને લાસ્ટ વિડીયોની અંદર એક એક્ઝામ્પલ આપેલું હતું કે ધારો કે અત્યારે મારો સ્ટુડિયો છે, એ સ્ટુડિયોની અંદર હું 5000 માણસને એક સાથે ભરી દઉં ને અચાનક એની અંદર હું એવું કહી દઉં કે અહીંયા બોમ્બ છે, ક્લિયર? ને મારી પાસે એક જ નાની અમથી ખીણકી છે એની અંદરથી હું કહું બધાને જવાનું તો ઇઝીલી જઈ શકાશે? નહીં જઈ શકાય। પરંતુ એવું કહ્યું કે ભાઈ આ દિવાલ તોડી નાખો તો ફટાક દઈને બધા શું થઈ જશે? ઇઝીલી બહાર નીકળી જશે। ક્લિયર છે? એટલા માટે એવું કહી શકીએ કે જેમ જેમ આડછેદનું ક્ષેત્રફળ વધતું જશે તેમ તેમ અવરોધ જે છે તે કેવો થતો જશે? ઘટતો જશે। બીજું એક એનું એક્ઝામ્પલ આપો, દાખલા તરીકે આપણી પાસે એક સાંકડી ગલી છે અને ત્યાં એ મેઇન રોડ છે, સાંકડી ગલી છે તે મેઇન રોડ છે। ઓકે, સમજ પડે છે હું શું કહું છું તે? ફોર એક્ઝામ્પલ કોઈ ગામ એવું છે કે જેની અંદર મેઇન રોડ તરીકે એક સાંકડી ગલી છે, ત્યાંથી ટ્રાફિકની અવરજવર બહુ વધારે રહી છે ને એ જગ્યાએ ટ્રાફિકની અવરજવર વધારે હોય તો ગલી સાંકડી હોવાને કારણે શું થશે? ટ્રાફિક ઇઝીલી પસાર નહીં થઈ શકશે એટલે ત્યાં અવરોધ કેવો થઈ ગયો? વધી ગયો। પરંતુ આ જ વસ્તુ આપણે જો શહેરોની અંદર વાત કરીએ તો શહેરોની અંદર રોડ કેવા હોય છે? ખૂબ જ પહોળા હોય છે અને પહોળા હોવાને કારણે શું થાય છે? ત્યાં ટ્રાફિકની સમસ્યાઓ ગામડાઓ કરતાં એટલે ગામડાની જે ગલીઓ છે તેના કરતાં થોડી કેવી રહી છે? ઓછી રહી।
કારણ કે ત્યાંના રોડ કેવા છે, પહોળા છે, એટલા માટે કોઈપણ વ્હીકલ છે તે ઇઝીલી પસાર થઈ શકે છે. તો એનો મતલબ શું થયો, જેમ જેમ તમારી પહોળાઈ એટલે કે જે આડછેદ છે તે જેમ જેમ મોટો થતો જાય, તેમ તેમ ઇલેક્ટ્રોન છે તે સરળતાથી શું થઈ શકે છે, પસાર થઈ શકે છે. અને એ પસાર થઈ શક્યો એનો મતલબ એનો અવરોધ કેવો હશે, એના પર લાગતો અવરોધ ઓછો હશે. તો આના પરથી આપણે એક સ્ટેટમેન્ટ એવું કહી શકીએ કે ભાઈ કોઈ પણ તાર છે તેનો અવરોધ, કોઈ પણ તાર છે, દાખલા તરીકે આ વાહક તાર લીધેલો છે લાલ કલરનો, ઓકે, કોપરનો છે, એલ્યુમિનિયમ છે, કોઈનો પણ હોય, તો એનો અવરોધ જે છે તે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે તેવું આપણે કહી શકીએ. ખ્યાલ આવે છે, અવરોધ છે તે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે તેવું આપણે કહી શકીએ. એટલે આના પરથી એવું કહી શકીએ, જેમ જેમ ક્ષેત્રફળ વધારે હશે તેમ તેમ અવરોધ કેવો હશે, ઓછો હશે. ક્લિયર છે, આઈડિયા આવ્યો? અને જો તમારું ક્ષેત્રફળ ઓછું હશે તો અવરોધ કેવો હશે, વધારે હશે. હવે હું શું કરું છું, આ બંને જે સમીકરણ છે તેને કોમ્બોમાં લખીએ. ઓકે, અત્યારે કોમ્બો ઓફર બહુ ચાલે ઘણી જગ્યા પર, તેમ આપણે આની અંદર પણ એક કોમ્બો ઓફર આપી દઈએ. તો કોમ્બો ઓફર આપીએ તો શું થશે, આર પ્રપોઝનલ ટુ એલ બાય એ થઈ જશે. એટલે બંનેને હું સાથે લખું તો શું લખાશે, મારાથી એલના છેદમાં એ લખાશે. ક્લિયર? તો હવે અહીંયા મેથ્સ એવું ગઈ કે ભાઈ તમારે ચલન છે તેનું ચિહ્ન કાઢવું પડે, અને કાઢતી વખતે ત્યાં આગળ કોઈક અચળાંક મૂકવો પડે. તો એ અચળાંકને તમે સમપ્રમાણતા અચળાંક તરીકે ઓળખી શકો છો. શેના તરીકે ઓળખી શકો છો? સમપ્રમાણતા અચળાંક. તો આપણે અહીંયા આગળ સમપ્રમાણતા અચળાંક મૂકીશું તો એ અચળાંક છે રો. શું છે? રો. ઓકે, અને આ રો છે તેને પાડવાની એકદમ સિમ્પલ રીત છે, ઊંધો એકડો પાડ દેવાનો ગુજરાતીમાં. ઓકે, તો આના પરથી શું બનશે, આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. તો આ તમને એક નવું સમીકરણ મળ્યું. તો અહીં જે આ રો છે તેને સમપ્રમાણતા અચળાંક કહેવામાં આવે છે. એ રો શું છે? સમપ્રમાણતા અચળાંક. ક્લિયર છે વિદ્યાર્થીઓ? સમપ્રમાણતા અચળાંક તરીકે ઓળખાય છે. અને આપણે વિજ્ઞાનની અંદર આ રો છે તેને અવરોધકતા તરીકે ઓળખીશું. શેના તરીકે ઓળખીશું? અવરોધકતા. ક્લિયર છે? એટલે અવરોધકતા એ શું છે તે ક્લિયર થઈ ગયું. અવરોધકતા એટલે એક જાતનું માપ દર્શાવશે કે કોઈ પણ મટીરિયલ છે તેની અંદર કેટલા પ્રમાણમાં અવરોધ લાગી શકે છે. તો આપણે હવે એનો એક એકમ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો એકમ મેળવવા માટે સૌથી પહેલાં હું શું કરીશ, આ જે સમીકરણ છે એ સમીકરણમાં હું રોને કરતાં બનાવી દઈશ. તો રોને કરતાં કઈ રીતના બનાવાશે, તો કે એ છે તે આર સાથે ગુણાઈ જશે, એટલે શું બની જશે અહીંયા આગળ, આર એ ઇઝ ઇક્વલ ટુ રો એલ. તો એલ જે છે તે ક્યાં આવી જશે, આના છેદમાં આવી જશે, એટલે આર એ બાય એલ ઇઝ ઇક્વલ ટુ રો. ક્લિયર છે? ચાલો, તો હવે આરનો એકમ આપણે લાસ્ટ વિડીયોની અંદર ભણી ગયેલા હતા. શું આવે આરનો એકમ? ઓમેગા આવશે. ક્લિયર? ને એના માટે મેં તમને એક શોર્ટકટ આપેલી, શું પાડી દેવાનો, ઊંધો લોટો. ક્લિયર? ચાલો, એટલે ઊંધો લોટો કરી દીધો. ત્યાર પછી આડછેદ, આડછેદનું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળનો એકમ શું આવે, તો તમે મેથ્સની અંદર સારી રીતે લખો છો, ચોરસ મીટર. ઓકે, પણ વિજ્ઞાનની અંદર આપણે એને મીટર સ્ક્વેર વડે દર્શાવશું. શેના વડે દર્શાવશું? મીટર સ્ક્વેર. ઓકે, કઈ રીતના આવ્યું તે પણ બતાવી દઉં. ક્ષેત્રફળ હોય બરાબર, તો એનું સિમ્પલ સૂત્ર શું આવે, લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે. ક્લિયર? ધારો કે લંબાઈ છે તે પણ મીટરમાં માપીએ છીએ, પહોળાઈ છે તે પણ શેમાં માપીએ છીએ, મીટરમાં. તો મીટર ગુણ્યા મીટર, તો શું થશે, મીટર સ્ક્વેર. ધ્યાન રાખજો હા, અહીંયા 2m નહીં લખતા, 2m ખોટું છે. ક્લિયર? અહીંયા સરવાળો નથી કીધો, ગુણાકાર છે. ક્લિયર? એટલે એનો એકમ મીટર સ્ક્વેર આવશે. એટલા માટે આડછેદનું ક્ષેત્રફળનો એકમ શું મૂકશું, મીટર સ્ક્વેર. હવે લંબાઈ જે છે તે શેમાં મપાય હંમેશા, તો આપણે જોઈ ગયા અહીંયા લંબાઈ શેમાં માપી, મીટરમાં. ક્લિયર? કારણ કે એનો એસઆઈ એકમ મીટર છે. તો અહીં મીટર આવી જશે, તો આ શું આવ્યું, રો. તો અહીં જોઈ શકો છો તમે, મીટર મીટર શું થઈ ગયું, કેન્સલ થઈ ગયું. માટે રોનો એકમ શું બનશે, ઓમ ઇન્ટુ મીટર. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે અવરોધકતા છે તેનો એકમ શું આવશે, ઓમ ઇન્ટુ મીટર આવશે. હવે આ જે અવરોધકતા છે તે શેના પર આધારિત છે, તો એ આપણે ઓલરેડી શીખી ગયા છે કે અવરોધકતા જે છે તે તાપમાન પર આધારિત છે. જે આપણે ઓલરેડી ઓમના નિયમમાં શીખેલા હતા કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં કોઈ પણ વાહક તાર પર લાગુ પાડવામાં આવેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. એટલે જેમ જેમ તમે તાપમાન વધારતા જાઓ છો તેમ તેમ શું થાય, તો કે આ જે ઇલેક્ટ્રોન્સ છે બધા, એ દરેકે દરેક ઇલેક્ટ્રોન્સની આંદોલિત ગતિ છે તે વધતી જશે.
એટલે મધ્યમાન સ્થાનની આસપાસ એના દોલન શું થતા જશે, એકદમ વધતા જશે. અને એ વધવાને કારણે શું થશે કે આપણે જે બહારથી ઇલેક્ટ્રોન એની અંદર ટ્રાન્સફર કરાવીએ છીએ, એ ટ્રાન્સફર કરતા ઇલેક્ટ્રોન વચ્ચેની અથડામણ પણ વધતી જશે. માટે અવરોધ શું થતો જશે, વધતો જશે. એટલા માટે અવરોધકતા છે તે તાપમાન પર આધારિત છે. બીજી વસ્તુ, અવરોધકતા જે છે તે દ્રવ્યની જાત પર આધાર રાખે છે. જાત એટલે કયું મટીરિયલ છે, એલ્યુમિનિયમ છે, ત્યાર પછી સિલિકોન છે, ત્યાર પછી તાંબુ છે, કયું મટીરિયલ છે તેના પર આધારિત છે. એટલે ખાસ ધ્યાન રાખજો, અવરોધકતા એ મુખ્ય બે વસ્તુ પર આધારિત છે. એક છે એનું તાપ, કોઈ પણ મટીરિયલ છે તેનું તાપમાન, અને બીજું શું આવશે તો કે એ જે મટીરિયલ છે તે કયું છે. ક્લિયર? એટલે કે એની જાત. ઓકે, ક્લિયર થઈ ગયું? તો ચાલો હવે આપણે આને આધારિત કેટલાક દાખલાઓ જોઈએ. અને એ દાખલાઓ તમારી બોર્ડની એક્ઝામની અંદર ઘણી વખત પૂછાય છે અને સૌથી સહેલા દાખલા છે. ઓકે, ચાલો તો ઉદાહરણ નંબર 1ની શરૂઆત કરીએ. તો ઉદાહરણની અંદર રકમમાં શું આપેલું છે, તો રકમમાં કીધું છે કે કોઈ બલ્બના ફિલામેન્ટ તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. તો અહીં શબ્દ સાંભળજો, વિદ્યુત પ્રવાહ કીધેલો છે. એટલે પહેલાં તો તમારે દાખલા ગણતી વખતે ફિઝિક્સમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે પણ ડેટા આપણને આપેલા છે, તો પહેલો ડેટા કયો આપ્યો છે, 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. ઓકે, તો વિદ્યુત પ્રવાહ આપણને આપ્યો છે, તો આપણે અહીંયા લખી દઈએ વિદ્યુત પ્રવાહ. હવે વિદ્યુત પ્રવાહની સંજ્ઞા કઈ હતી, આઈ. ઓકે, એટલે વિદ્યુત પ્રવાહ આઈ બરાબર કેટલા આપેલા છે, 0.5 એમ્પિયર. ક્લિયર છે? ચાલો, ત્યાર પછી 10 મિનિટ સુધી વહે છે. એટલે વિદ્યુત પ્રવાહ તમારો 10 મિનિટ સુધી વહે છે, તો સમય આપ્યો છે. ક્લિયર? સમય જેને આપણે સ્મોલ ટી વડે દર્શાવશું, કેટલો આપેલો છે, 10 મિનિટ. હવે વિદ્યાર્થીઓ અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમને સમય મિનિટ હોય, કલાક હોય, દિવસ હોય, વર્ષ હોય, તો આ બધામાંથી તમારે એ જે સમય છે તેને સેકન્ડમાં કન્વર્ટ કરવો ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણે સમયનો જે એસઆઈ એકમ છે તે સેકન્ડ તરીકે ધ્યાનમાં લઈએ છીએ. એટલા માટે ખાસ ધ્યાન રાખજો કે તમને જ્યારે પણ કલાક આપેલું હોય, મિનિટ આપેલું હોય, કંઈ પણ આપેલું હોય, તો એને પહેલામાં પહેલાં શેમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરવાનો છે, સેકન્ડમાં. ઓકે, તો અહીં તમને આપ્યું છે કે 10 મિનિટ. હવે આપણને એક વસ્તુ તો ખબર જ છે કે ભાઈ 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. કેવા છે તો આપણી કેટલી મિનિટ આપેલી છે, 10 મિનિટ આપી છે, તો 10 મિનિટ બરાબર કેટલી સેકન્ડ, તો આપણને ખબર જ છે ક્રોસ ગુણાકાર થશે. તો ઇઝીલી આપણે સમય ટી બરાબર શું લખશું, 10 × 60, તો 60 × 10 એટલે કેટલું થશે, 600 સેકન્ડ થશે. કેટલું થશે, 600 સેકન્ડ. તો આ તમારો શું આવી ગયો, સમય આવી ગયો. તો હવે શું કીધેલું છે, તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. વિદ્યુત ભાર શોધવાનો છે, વિદ્યુત ભાર. તો વિદ્યુત ભારની સંજ્ઞા કઈ આવે, તમને ખબર જ છે, કેપિટલ ક્યુ. એટલે ક્યુ તમને શું કીધેલું છે, શોધવા કીધું છે. તો તમને અહીં દેખાય જ છે કે ભાઈ આઈ આપ્યો છે, ટી આપ્યો છે, ક્યુ છે તે શોધવાનો છે. તો આપણું બેઝિક સૂત્ર કયું, વિદ્યુત પ્રવાહવાળું. તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર કયું આવે, વિદ્યુત પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં ટી આવશે. તો આ ક્યુના છેદમાં ટી જે સૂત્ર છે તેમાંથી કરતા કોને બનાવવો પડશે, ક્યુને. કેમ, તો કે ક્યુ મારે શું કરવાનો છે, શોધવાનો છે. તો ટી છે તે આઈ સાથે ગુણાઈ જાય, માટે શું થઈ જશે, આઈ ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ ક્યુ. ચાલો તો કિંમત મૂકી દઈએ, માટે ક્યુ બરાબર, ચાલો આઈની કિંમત કેટલી છે, આઈ બરાબર 0.5. તો 0.5 ગુણ્યા ટી, ટી એટલે કેટલા છે, 600 છે. તો અહીંયા 600 મૂકી દઈએ. ઓકે, હવે અહીંયા 0.5 છે તો ઘણી વખત તમે ગૂંચવાઈ જાઓ છો, તો ગૂંચવાની જરૂર નથી. શું કરવાનું ફક્ત, તો ધ્યાનથી જોજો, ગૂંચવાની જરૂર નથી. 0.5 હોય તો તમે આવું લખી શકો, 5 ના છેદમાં 10, અને બીજા ગુણ્યા કેટલા છે, 60 છે, એટલે 60 સાથે મલ્ટીપ્લાય કરી દઈએ. તો અહીં જુઓ, એક એક મીંડું કેન્સલ થઈ જશે. ક્લિયર? તો 6 × 5 = 30, અને આ એક 0 બાકી રહી ગયું તે મૂકી દઈએ, એટલે કેટલું આવશે, 300 આવશે. અને વિદ્યુત ભાર ક્યુ છે, હવે તમે અહીંયા ભૂલ શું કરો કે 300 લખીને પતાવી દો, પણ અહીં તમારો એક પોઈન્ટ માર્ક, 0.5 જેટલા માર્ક કપાઈ શકે છે. કેમ, તો કે અહીંયા તમારે એકમ લખવો ખૂબ જ જરૂરી છે. તો વિદ્યુત ભાર જે છે તેનું એકમ આપણે લાવેલા હતા, કયો હતો, કુલમ. એટલા માટે એનો એકમ શું લખાશે, કેપિટલ સી કુલમ લખાશે. ક્લિયર છે? તો આ રીતના તમારો આન્સર કેટલો આવશે, 300 કુલમ. છે ઇઝી. ચાલો
હવે આપણને એક બીજો દાખલો આપ્યો છે, બીજા દાખલાની રકમમાં કીધેલું છે 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. શરૂઆતમાં જ કહી દઉં છે શું કીધેલું છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે પહેલું તો તમને આપી દીધું છે ભાઈ વિદ્યુત સ્થિતિમાન. ઓકે, તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર કેટલા આપ્યા છે આપણને, 12 વોલ્ટ. તો આપણે લખી દઈએ 12 વોલ્ટ. ચાલો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે. એટલે ટૂંકમાં તમને અહીંયા બીજી એક વસ્તુ આપેલી છે, વિદ્યુત ભાર. એટલે અહીંયા લખી દઈએ વિદ્યુત ભાર. વિદ્યુત ભારની સંજ્ઞા ખબર જ છે તમને, ક્યુ કેટલા આપેલા છે, 2 કુલમ. ક્લિયર છે? તો એના માટે કરવું પડતું કાર્ય શોધવાનું છે. તો કાર્ય શોધવાનું છે એટલે કાર્ય, જેને આપણે ડબલ્યુ વડે દર્શાવશું, તો એ ડબલ્યુ કેટલા છે તે આપણે શોધીએ. તો એકદમ સરળ છે કે ભાઈ ડબલ્યુ આપણને શોધવા કહી દીધું, તો ડબલ્યુ શોધવું હોય તો કઈ રીતના શોધાય? તો આપણે કંઈક વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું એક સૂત્ર લાવેલા, વિદ્યુત સ્થિતિમાન વી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુના છેદમાં ક્યુ લાવેલા હતા. વી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુના છેદમાં ક્યુ, એટલે કે એકમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે શું કહેવાશે, વિદ્યુત સ્થિતિમાન કહેવાશે. ચાલો, તો આના પરથી હું ડબલ્યુને કરતા બનાવું, તો માટે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ છે તો અહીંયા ગુણાઈ જાય, તો ડબલ્યુ બરાબર શું લખાશે, વી ઇન્ટુ ક્યુ લખાશે. ક્લિયર? ચલો, વી છે તેની કિંમત કેટલી આપેલી છે, 12. તો વીની કિંમત લખી દઉં છું 12 ગુણ્યા ક્યુ કેટલા છે, 2. એટલે 2 લખી દીધું, તો 12 × 2 કેટલા થશે, 24 થશે. માટે ડબલ્યુ બરાબર કેટલા આવશે, 24. હવે 24 શું પણ કંઈક એનો એકમ તો હશે ને. ક્લિયર? તો એનો એકમ શું આવશે, હંમેશા કાર્ય હોય કે ઉર્જા હોય તેનો એકમ એક જ આવે, કયો, જૂલ. ક્લિયર? તો અહીંયા એકમ શું આવશે, જૂલ. ક્લિયર છે? એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. તો આ રીતના તમે સરળતાથી દાખલા ગણી શકો છો. તો ચાલો હવે નેક્સ્ટ દાખલો જોઈએ, પણ એ પહેલાં તમે આ દાખલાનો એક સ્ક્રીનશોટ લઈ લેજો અને તમારી નોટબુકની અંદર સારા અક્ષરે લખી દેજો. તો નેક્સ્ટ દાખલો જોઈએ. હવે નેક્સ્ટ દાખલો છે ને તે તમારી બુકની અંદર પ્રશ્નો જે આપેલા છે તેની અંદર 3જા નંબરનો પ્રશ્ન છે, તેમાં આ દાખલો આપ્યો છે. એટલા માટે ખાસ ધ્યાનથી જોજો. અને આ દાખલો છે ને એમ જોવા જાય તો 11મા ધોરણની થિયરી છે તેને આધારિત થઈ શકે, પરંતુ વાંધો નથી, આપણે જે શીખી ગયા છે તેના આધારિત પણ આપણે આ દાખલો કરી શકીએ છીએ. અને એમ જોવા જઈએ તો 1 માર્ક માટે આ દાખલો છે તે મોસ્ટ આઈએમપી છે, કારણ કે ઘણી વખત વિદ્યાર્થીઓ આની અંદર ગૂંચવાઈ જાય છે. ને જો તમારું ન કરે નારાયણ, એમ તો ભગવાન તો કંઈ નથી કરતા, બધું આપણા હાથમાં થોડુંક હોય છે પેપર કાઢવાનું, તો એની અંદર જો અઘરું પેપર કાઢવું હોય તો વિજ્ઞાનની અંદર આ દાખલો તમને મૂકી શકે. ધ્યાનથી જોજો, એમ સરળ છે, એક જ મિનિટમાં આવી જાય એવો છે. 6 વોલ્ટની બેટરી આપી છે, 6 વોલ્ટની. 6 વોલ્ટની બેટરીનો મતલબ શું થશે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, હું શોર્ટમાં લખું છું વી, કેટલો આપેલો છે, 6 વોલ્ટ. ઓકે, ત્યાર પછી તેમાંથી પસાર થતા દર 1 કુલમ વિદ્યુત ભારને કેટલી ઉર્જા આપે છે. 1 કુલમ વિદ્યુત ભાર એટલે શું આપ્યું, ક્યુ, કેટલો આપેલો છે, 1 કુલમ. તો આવી રીતના કીધેલું છે કે ભાઈ 1 કુલમ વિદ્યુત ભારને કેટલી ઉર્જા આપે છે, ઉર્જા શોધવા કહી દીધી. ઉર્જા એટલે શું કહેવાશે, યુ. ખાસ ધ્યાન રાખજો. હવે આવું તો કોઈ સૂત્ર આપણને આવ્યું જ નથી, તો કઈ રીતના શોધશો? તો સરળ છે વિદ્યાર્થીઓ, અહીંયા એક થિયરીનો કન્સેપ્ટ યાદ રાખજો કે જ્યારે પણ આપણે કોઈ પદાર્થ પર કોઈ પણ પ્રકારનું કાર્ય કરીએ, કોઈ પણ કાર્ય કરીએ, તો એ આખું જે કાર્ય છે તે એની અંદર ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. સમજ પડે છે? તો અહીંયાથી તમને એક હિંટ મળી ગઈ કે કોઈ પણ પદાર્થ પર હું કાર્ય કરું છું તો એ કાર્ય શેના સ્વરૂપે સંગ્રહિત થાય છે, શેના સ્વરૂપે, ઉર્જા સ્વરૂપે. તો આના પરથી હું જો કાર્ય શોધી કાઢું તો મને ઉર્જા મળી જાય ઇઝીલી. તો આપણે પહેલાં શું શોધી કાઢીએ, આનું કાર્ય શોધી કાઢીએ. ચાલો, તો કાર્ય શોધવા માટે કયું સૂત્ર લેવાશે, વિદ્યુત સ્થિતિમાનનું. તો વિદ્યુત સ્થિતિમાન વી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે, ડબલ્યુના છેદમાં ક્યુ છે. માટે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, વી ઇન્ટુ ક્યુ લખાશે. ચલો, તો વી ઇન્ટુ ક્યુ મળી ગયું, તો આના પરથી આપણે ડાયરેક્ટ લખી શકીએ, માટે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ યુ હોવાથી. એમ તો આ થિયરી તમને 11 સાયન્સની અંદર આવશે, જેને કાર્ય ઉર્જા પ્રમેય કહેવામાં આવે. શું કહેવામાં આવે, કાર્ય ઉર્જા પ્રમેય. પરંતુ આપણે એનો થોડોક યુઝ અહીંયા કરી દઈએ, કંઈ વાંધો નથી. માટે યુ બરાબર શું થઈ જશે, વી ઇન્ટુ ક્યુ. ઓકે, ચલો, વી આપેલા છે આપણને કેટલા છે, 6. ક્યુ કેટલા આપેલા છે આપણને,
एक तो छ एका छ तो आपने यू जे छे ऊर्जा ते आपने मिली गई के लिए मिली छ पण एनो एकम शू आवशे जूल माटे ऊर्जा के लिए आवी गई छ जूल इजी छे सरल दाखलो छे एकदम चलो त्यार पछी उदाहरण नंबर 12.3 શું કીધેલું છે ઉદાહરણની અંદર જો બલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓમ હોય બરાબર બલ્બના ફિલામેન્ટ માટેની વાત કરેલી છે અને આપણો આ પ્રશ્ન નંબર કયો છે એ છે ઓકે તો અહીંયા લખી દઈએ કે ભાઈ એ માટે ઓકે શું આપેલો છે બલ્બના ફિલામેન્ટનો અવરોધ આપેલો છે ક્લિયર તો અહીંયા લખી દઈએ અવરોધ આર બરાબર કેટલા આપેલા છે 1200 ઓમ છે ઇઝી તો 1200 ઓમ આપી દીધા છે અથવા 1200 ઓમેગા જે કહો દે ચલો તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે 220 વોલ્ટનું પ્રાપ્તિ સ્થાન એટલે વોલ્ટેજ આપ્યા વી કેટલા આપેલા છે 220 વોલ્ટ ક્લિયર છે ચાલો તો વિદ્યુત બલ્બ કેટલો પ્રવાહ ખેંચશે પ્રવાહ શોધવાનું છે પ્રવાહ એટલે આઈ ચલો તો આ આઈ શોધવો હોય તો કઈ રીતના શોધી શકાશે એકદમ સરળ છે ધ્યાનથી જુઓ કઈ રીતના શોધાશે તો આપણે અહીંયા કોઈક સૂત્ર ભણી ગયા હોય તેવું લાગે છે વી આવે આઈ આવે અને આર આવે તેવું ભણી ગયા કયું વી ઇઝ ઇક્વલ ટુ આયર ક્લિયર તો આ સૂત્ર છે તે કયા નિયમ પરથી આવેલું હતું ઓમના નિયમ પરથી તો આપણે લખી દઈએ ઓમના નિયમ મુજબ વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર થશે તો આના પરથી ચાલો હું આઈને કરતા બનાવું તો શું થઈ જશે આ ઇઝ ઇક્વલ ટુ આર જે છે તે વીના છેદમાં જતો રહે તો વીના છેદમાં આર લખી શકીએ કેને લખી શકીએ ચલો તો વીની કિંમત કેટલી છે 220 ભાગ્યા પહેલાં કેટલા છે 1200 છે ચલો તો 220 ભાગ્યા 1200 કરો તો તમારો આન્સર કેટલો આવે છે કેટલો આવશે બોલો આન્સર 0.18 ક્લિયર એનો આન્સર આવશે 0.18 અને એ લખવાનું કારણ શું તો કે આપણે વિદ્યુત પ્રવાહ શોધ્યો અને વિદ્યુત પ્રવાહનો એકમ શું આવે એમ્પિયર માટે આઈ બરાબર કેટલા મળી ગયા આપણને 0.18 એમ્પિયર છે ઇઝી ડાઉટ છે કંઈ નથી ને ઓકે ચાલો સેકન્ડ વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ 100 ઓમ છે કેટલો અવરોધ આપેલો છે 100 ઓમ એટલે અવરોધ આપી દીધેલો છે ભાઈ બી માટે ક્લિયર ચાલો કેટલો આપેલો છે અવરોધ આર બરાબર 100 ઓમ ત્યાર પછી નેક્સ્ટ તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે સેમ વસ્તુ આપેલી છે વોલ્ટેજ આપી દીધેલા છે કેટલા છે 220 વોલ્ટ ક્લિયર વિદ્યુત પ્રવાહ શોધવાનો છે સરળ છે એકદમ કઈ રીતના શોધાશે સેમ આ જ સૂત્ર લેવાશે ક્લિયર કે આઈ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ લખી દઉં છું વી બાય આર તો વી આપેલા છે આપણને 220 ભાગ્યા આર કેટલા છે 100 તો એક મીંડું કેન્સલ થઈ ગયું 22 ભાગ્યા 10 કરો કેટલા આવશે 2.2 માટે વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થશે 2.2 એમ્પિયર ઇઝી છે ચાલો તો નેક્સ્ટ દાખલા પર આગળ વધીએ તો નેક્સ્ટ દાખલો છે આપણો ઉદાહરણ 12.4 એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ખેંચે છે એટલે અહીં શું આપ્યું છે તમને 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ એટલે અહીંયા પહેલાં લખી દઈએ કે ભાઈ આપણને આપેલો છે વિદ્યુત પ્રવાહ કેટલો આપેલો છે 4 એમ્પિયર તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે એટલે પહેલાં આને વિદ્યુત પ્રવાહ આઈ બરાબર આપણને આપી દીધા હતા હવે વિદ્યુત સ્થિતિમાન વી આપેલો છે 60 વોલ્ટ જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે એટલે ત્યારે તમારે ખેંચાતો પ્રવાહ છે તે શોધવાનો છે ચાલો વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલાં તો તમારે શું કરવું પડશે અહીંયાથી અવરોધ શોધવો પડશે શું શોધવો પડશે અવરોધ તો આપણે પહેલાં શું કરીએ અવરોધ શોધી કાઢીએ અવરોધને આપણે કેપિટલ આર વડે દર્શાવશું ક્લિયર છે તો આ જે કેપિટલ આર અવરોધ છે તે કેટલો છે તે આપણે શોધી કાઢીએ ચાલો તો આપણી પાસે સૂત્ર છે જ કયું છે તો કે ઓમના નિયમનું સૂત્ર છે તો લખી દઈએ ઓમના નિયમ મુજબ શું આવશે સૂત્ર વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર થશે ચાલો તો આરની કિંમત શોધવાની છે તો આર ઇઝ ઇક્વલ ટુ શું થશે વી અપોન આઈ તો વીના છેદમાં આઈ વી એટલે કેટલા છે 60 આઈની કિંમત કેટલી છે આઈ બરાબર 4 તો 15 × 60 થશે તો આના પરથી શું લખી શકીએ આર જે અવરોધ છે આર
તો કેટલો આવશે 15 ઓહ્મ. તો આ અવરોધ આવી ગયો તમારો 15 ઓહ્મ. ઓકે ચાલો હવે આટલો જ અવરોધ કોન્સ્ટન્ટ રહેવાનો છે. ઓકે ને ત્યારે આપણે શું કરીએ છીએ, વોલ્ટેજ સપ્લાય વધારી દઈએ છીએ. ક્લિયર છે? ચાલો તો અહીંયા લખીએ હવે કે ભાઈ હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ હોય ત્યારે, ચાલો 120 વોલ્ટ જેટલો શું આપેલો છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો આપણું સૂત્ર શું આવશે, V = I × R. તો ત્યારે વિદ્યુત પ્રવાહ શોધવાનો છે I બરાબર કેટલા. તો સિમ્પલ છે, I બરાબર શું આવશે, Vના છેદમાં R લખાશે. ચલો Vની કિંમત કેટલી છે, V એટલે 120, અવરોધ આપણે લઈ આવ્યા 15. ક્લિયર? ખ્યાલ આવે છે? ચાલો તો આનો ભાગ ઉડાડો, કેટલા થશે, 15 × 8 = 120 એટલે 8. તેનો મતલબ વિદ્યુત પ્રવાહ કેટલો આવશે, 8 એમ્પિયર થશે. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે વોલ્ટેજ આપણે કેવો કર્યો, બમણો કર્યો. ક્લિયર? 60નો કેવો થયો, 120, તો પ્રવાહ પણ કેવો થશે, બમણો થશે. ક્લિયર છે? એટલે આપણો આન્સર કેટલો આવશે, 8 એમ્પિયર આવશે. ચલો ત્યાર પછી નેક્સ્ટ સ્વાધ્યાયનો 8મો દાખલો છે તે જોઈએ. ચલો સ્વાધ્યાયના 8મા દાખલામાં શું આપ્યું છે, તો કે ભાઈ જ્યારે એક અજ્ઞાત અવરોધના બે છેડા વચ્ચે 12 વોલ્ટની બેટરી, એટલે શું આપ્યું, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો. એટલે લખી દઈએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 12 વોલ્ટ જોડવામાં આવે છે ત્યારે પરિપથમાંથી 2.5 મિલી એમ્પિયરનો પ્રવાહ વહે છે. 2.5 મિલી એમ્પિયરનો પ્રવાહ એટલે શું આપ્યું, વિદ્યુત પ્રવાહ I 2.5 મિલી એમ્પિયર. ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, મિલી જે છે ને તેને ફેરવવું પડશે. તો મિલીને શું થશે, 2.5 × 10⁻³ એમ્પિયર. ક્લિયર? એટલે મિલી શું થઈ જશે, કન્વર્ટ થઈ જશે 10⁻³ વડે ગુણી કાઢો ત્યારે. ક્લિયર? તો શું શોધવાનું છે, અવરોધકનો અવરોધ શોધો. અવરોધ એટલે R. દેશી દાખલો એકદમ સિમ્પલ કરી નાખીએ. ચાલો કઈ રીતના થશે, તો કે ઓમના નિયમ પરથી, તો ઓમના નિયમ મુજબ, ચલો ઓમના નિયમ મુજબ શું લખાશે, V = IR. તો R = શું થશે, V/I થશે. ચાલો તો V/I, Vની કિંમત કેટલી છે, 12. Iની કિંમત કેટલી છે, I બરાબર 2.5 × 10⁻³ થશે. ચાલો 10⁻³ આપણી ક્યાં જતી રહેશે, ઉપર જતી રહેશે, સાદરૂપ આપીએ તો વધારે ઇઝી રહેશે. ચાલો તો માટે R બરાબર શું લખાશે, 12 છે, 10⁻³ - 3 ઉપર જાય તો +3 થઈ જશે, ઉપર જશે એટલે 2.5 છે, તો 2.5 એટલે હું શું લખી શકું, 25 ના છેદમાં 10 લખી શકું કે ના લખી શકું, લખી શકું. ચાલો તો આ 10 છે તે ક્યાં જશે, અંશમાં જશે, તો 12 × 10³, તો 10³ એટલે કેટલા લખાય, 1000 લખાય, અને બીજા 10 ઉમેરાઈ જશે અને અહીંયા કેટલા આવશે, 25 આવશે. ઇઝી છે? ચાલો તો હવે એનું સાદુરૂપ આપું, તો સાદુરૂપ કઈ રીતના અપાશે, જુઓ 25 × 100 એટલે આ 40 રહેશે ટોટલ. ક્લિયર? તો 12 × 48, એની પાછળ કેટલા મીંડા આવી જશે, 2 મીંડા આવી જશે. ક્લિયર? એટલે આ કેટલો આવશે અવરોધ, 4800 ઓહ્મ. ક્લિયર? હજુ આનું સાદુરૂપ આપવું હોય તો આવું આપી શકીએ, 4.800 × 10³ ઓહ્મ લખી શકાય. ક્લિયર? એટલે કે આ જે પોઈન્ટ છે તે કેટલા સ્થાન ખાઈશું, 1, 2 અને 3. જો પોઈન્ટ લેફ્ટ સાઈડ ખસે તો ઘાતમાં કેટલો ઉમેરો થશે, 3નો. ક્લિયર? માટે R બરાબર શું આવશે, 4.8, 3 છે એટલે કિલો લખાય, એટલે આન્સર શું આવશે, 4.8 કિલો ઓહ્મ છે. ઇઝી. તો આ દાખલાનો સ્ક્રીનશોટ પાડી દેજો. હવે નેક્સ્ટ દાખલાઓ જે છે તે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ગણીશું, ત્યાં સુધી હું રજા લઉં છું. અને હા, આ વખતે મેં કોઈ PDF આની અંદર આપી નથી, અને જો એક્સ્ટ્રા દાખલા મળશે તો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જે PDF મોકલીશ તેની અંદર તમે ગણી દેજો. ત્યાં સુધી હું રજા લઉં છું. બાય બાય. જય હિન્દ.